પાલીતાણામાં બની રહેલા 23 કરોડના ઓવરબ્રિજને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાવનગરના પાલીતાણામાં કરોડો રૂપિયાના ખર્ચે આ રેલવે ફાટકને લઈને ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે અને તેને લઈને લોકોનું કહેવું છે કે સરકાર લોકોના ટેક્સના પૈસાનું પાણી કરી રહી છે અને લોકોના ટેક્સના પૈસા ખોટા કામમાં વેડફાઈ રહ્યા છે, કારણ કે પાલીતાણાનું જે રેલવે સ્ટેશન છે ત્યાં આખા દિવસની માત્ર 2 જ ટ્રેન આવે છે, જેથી અહીં ઓવરબ્રિજ બનાવવાની કોઈ જરૂર નથી। જે જગ્યાએ ઓવરબ્રિજની જરૂર છે ત્યાં સરકાર બનાવતી નથી અને જ્યાં બ્રિજની જરૂર નથી ત્યાં ઓવરબ્રિજ બનાવાય છે, જેથી ટેક્સના પૈસાનો વ્યય થઈ રહ્યો છે। આ ઓવરબ્રિજ 23 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેથી સ્થાનિકોનું કહેવું છે કે આ ઓવરબ્રિજ પાછળ થનાર ખર્ચ જ્યાં રોડ રસ્તા સારા નથી ત્યાં ખર્ચવામાં આવે। બ્રિજ બની રહ્યો છે એના કારણે ખૂબ જ મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે। જે બ્રિજની પાલીતાણામાં કોઈ જરૂર નથી। પાલીતાણાની જનતાની માટે કરોડો રૂપિયાનો આ બોજો, આ ટેક્સ જે લોકો ભરે છે એ કરોડો રૂપિયા અહીંયા વેડફી નાખશે અને ખરેખર જે જરૂર છે, હવે અહીંયા રેલવે ફાટકની આજુબાજુમાં જે ખાડા પડ્યા છે એ બૂરતા નથી અને આવો કરોડોનો જે બ્રિજ છે એ બ્રિજ બનાવીને લોકોને ઉલ્લુ બનાવે છે। બ્રિજ બનાવવાની જરૂર ક્યાં છે? તો સિહોરમાં ઘાંગળી રોડે જે ફાટક છે ત્યાં ટ્રાફિક થાય છે, ત્યાં બ્રિજની જરૂર છે, ત્યાં બનાવતા નથી। જે રેલવેનો ઓવરબ્રિજ અત્યારે જે બની રહ્યો છે જે સરકારની અણાવડતનો મોટો નમૂનો છે, કારણ કે 23 કરોડ જેવી માતબર રકમ ખર્ચી અને જ્યાં દરરોજ ફક્ત 2 ટ્રેન આવે છે, એવું કોઈ ટ્રાફિક છે નહીં, છતાંય એના માટે આવા ખોટા પૈસા વાપરી અને પૈસાનું પાણી કરી પબ્લિકના પૈસા ખોટી રીતે વાપરે છે। પાલીતાણે ઘણી સગવડતાની જરૂર છે, રોડ રસ્તા એટલા બધા ખરાબ છે, હકીકત આ પૈસા ત્યાં વાપર્યા હોય। ખારો ડેમ એટલો બધી ગંદકીથી ફેલાય છે, આ પૈસા ત્યાં વાપર્યા હોય। આવી પાયાની મૂળભૂત જરૂરિયાતોમાં પૈસા વાપરવાના બદલે ખોટી રીતે ઓવરબ્રિજ બનાવો એ એક અણાવડતનો મોટો નમૂનો છે। ખાસ કરીને ઓવરબ્રિજ જો જરૂર જ હોય તો એ ઘાંગળી રોડ છે, આપણે ભાવનગર કુંભારવાડા છે, જ્યાં અવારનવાર ફાટક બંધ થતા હોય છે। પાલીતાણા રેલવે ફાટક પાસે જે ઓવરબ્રિજ બની રહ્યો છે, પરંતુ આમાં સવારે ને સાંજે 2 ટ્રેન આવતી હોય છે। આ ઓવરબ્રિજની ખરેખર જરૂર નથી, કારણ કે પાલીતાણાને બાયપાસ રોડ મળેલો છે। આ બાયપાસ રોડ મળવાથી આ લાખોના ખર્ચે જે બ્રિજનું કામ ચાલુ છે એ ખરેખર ઉપયોગ નથી થવાનો, કારણ કે પાલીતાણા વિકાસના કાર્ય ઘણા બાકી છે। જાણો કે તળાજા રોડ જોવો, ભાવનગર રોડ જોવો, તળાજા બાયપાસ જોવો, ખરેખર પાલીતાણાની સમીક્ષા પાલીતાણા ભૈરવનાથ ચોકના સકડાથી માંડી પાલીતાણામાં તલાટી વિસ્તાર જોવો, ગમે વિસ્તાર જોવો તો ગટર અવરનવર ઉભરાતી હોય છે। એ ખરેખર આ પૈસા ખરેખર પ્રજાના વિકાસના કાર્યમાં વાપરવા જોઈએ।